આજના દિવસનો મુખ્ય ચર્ચાનો વિષય જે બની રહ્યો છે તે છે ટાઈગરનો શિકાર જી હા આ મુદ્દે જયારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આજે મુખ્યત્વે ચર્ચા છે કે ટાઈગર નો શિકાર આખરે કાળિયારે કર્યો છે

મૂંગા પ્રાણીનો શિકાર કરવા બદલ આજે ફેમસ સેલિબ્રિટી એટલે કે જે ગાજેલી સેલિબ્રિટી છે તેવા નામ ચીન સલમાન ખાનને આખરે પાંચ વર્ષ જેલની સલાખો પાછળ ધકેલી દેવામાં આવ્યો છે જોધપુર કોર્ટના આ નિર્ણયને સૌપ્રથમ આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિર્ણય ભલે વિલંબથી થયો કારણ કે આમ તો એક કોર્ટની પ્રક્રિયા છે અને પણ જે સજા સંભળાવવામાં આવી છે એ કદાચ આ એક એવો ભારતના ઇતિહાસમાં એક એવો કેસ ગણા ગણાશે કે વન્યજીવો માટે ગુનો કરનાર કોઈ ગુનેગારને જો અસરકારક રીતે સજા કરવામાં આવી હોય એને જે એક ઉદાહરણરૂપ એક દાખલા રૂપ આ કેસ બનવાનો છે કે આવનાર વન્યજીવો જે ભારતના દેશના અંદર વન્યજીવો છે એના રક્ષણ માટે એક બહુ જ ઉત્તમ સંદેશ જવાનો છે આનાથી બિલકુલ એટલે કે ક્યાંક સકારાત્મક બાબત છે અને ન્યાયતંત્રમાં પ્રજાનો સામાન્ય પ્રજાનો વિશ્વાસ પણ કેળવાશે હેમનજી મહત્વની બાબત છે કે જો સામાન્ય માણસ દ્વારા જે એક્સ્ટિંગવિસ્ટ પ્રજાતિ છે કાં તો પછી જે પ્રજાતિ લુપ્ત થઈ રહી છે પ્રાણીઓની જો તેનો શિકાર કરવામાં આવ્યો હોત અને કાળિયાર તેનામાંથી એક ગણવામાં આવે છે સૌપ્રથમ તો હું આપને બીજો કોઈ અન્ય સવાલ પૂછું તે પહેલાં હું આપની પાસેથી જાણી લેવા માંગીશ જ્યારે આપ અસિસ્ટન્ટ માફ કરશો કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર છો ત્યારે આપને અહીંયા પૂછ

કાળિયાર એક બહુ સરસ સુંદર પ્રાણી છે અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે પ્રાણી એ આપણા ચંદ્રદેવનું વાહન છે એટલે પહેલી વાત તો ધાર્મિક રીતે એને એ રીતે મહત્વ આપેલું છે અને આપણે ત્યાં વેળાવદર નેશનલ પાર્ક જે છે એ કાળિયાર નેશનલ પાર્ક તરીકે જાણીતું છે ને ત્યાં જાઓ તો બહુ સુંદર મજાના કાળિયારના તમને ત્યાં નૃત્ય જોવા મળે કાળિયાર એક નિર્દોષ પ્રાણી છે એટલે આમ તો એ તૃણાહારી છે માંસાહારી પણ નથી એકદમ નિર્દોષ પ્રાણી છે અને આપણે ત્યાં વન્યજીવ સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર જેને આપણે અંગ્રેજીમાં ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ કહીએ છીએ આ કાયદાની હેઠળ વન્યજીવો કે વન્ય પ્રાણીઓની એક યાદી બનેલી છે જેને શેડ્યુલ કહેવામાં આવે છે તો આવા છ શેડ્યુલ આ કાયદા હેઠળ જાહેર કરેલા છે એટલે એ શેડ્યુલ એટલે કે અનુસૂચિ એક બે ત્રણ ચાર પાંચ છ સુધીની અનુસૂચિ છે એની યાદીમાં દેશના અને વિશ્વના જે મહત્વના પ્રાણીઓ છે જેની સંખ્યા બહુ જ ચિંતાજનક રીતે ઘટી રહી છે અને જેને આપણે રક્ષણ આપવું બહુ જ જરૂરી છે એવા પ્રાણીઓની યાદી બનાવવામાં આવી છે અને યાદીના આધારે જે તે પ્રાણી કેટલું મહત્વનું છે ને એને મારવામાં આવે એનો શિકાર કરવામાં આવે તો એને ગુનો એ પ્રમાણે એની સજા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે મહત્વની બેજી વાત હું તમને આની અંદર એમ કહીશ કે વન્યજીવોનો કોઈ શિકાર કરે એને કોઈ મારે તો કોર્ટમાં કોણ જાય એની ફરિયાદ કોણ લે એવી જ રીતે ધારો કે વનસ્પતિ કે વૃક્ષો કહીએ વૃક્ષો કોઈ કાપે તો વૃક્ષો માટે એનું કોઈ સગવું વાલું માણસની અંદર તો કાકા મામા બાપા ભાઈ ભાંડુ આવી જાય સગા સંબંધી તો વન્યજીવો માટે એની રક્ષા કરવા માટે કોણ ઊભું થશે જયારે આ કાયદો છે આપણા પ્રાણીઓ છે આપણે પ્રાણીઓનું ગૌરવ લઈએ છીએ જીવદયાના આપણે સંદેશ આપીએ છીએ ત્યારે આપણી સેલિબ્રિટી જ કહીએ છીએ કે જે સમાજની અંદર સેલિબ્રિટીને હું એક સામાન્ય વ્યક્તિ નથી ગણતો સેલિબ્રિટી જેટલી લોકોની વચ્ચે પ્રસિદ્ધ છે એટલી જ એની જવાબદારી વધી જાય છે એના વર્તન માટે સેલિબ્રિટીએ ગમે તેમ વર્તવું નહીં જોઈએ કારણ કે એના આમાં તો લાખોની કરોડો એના ક્યાંક મહત્વની બાબત છે કે આગામી સમયમાં પણ યુવા પેઢી જે છે તો પછી આવનારી પેઢીઓ જે છે તે સ્ટાર્સ અને ફિલ્મ સ્ટાર્સ હોય તો પછી સેલિબ્રિટીઝ હોય તેમનું અનુકરણ કરીને પોતાના જીવનમાં અમુક પગલા ભરતા આવ્યા છે મહત્વની બાબત છે કે આજે એક મુદ્દો અહીંયા ખૂબ જ સરસ ઉઠાવવામાં આવ્યો છે હેમંતજી દ્વારા કે વન્ય પ્રાણીઓ હોય વન્ય જે જીવો છે કાં તો પછી જે વૃક્ષો છે તેને જે કંદન થાય છે તેનું જે નિકંદન થતું આવ્યું છે કેટલાક વર્ષોથી આપણે જોતા આવ્યા છે તેમના પરિવાર રૂપી આજે તેમનો મુદ્દો કોણ ઉઠાવી શકે છે એમાં અહીંયા સવાલ એ પણ યથાવત છે કે વાઇલ્ડ લાઈફ એક્ટ હેઠળ સાત વર્ષની મિનિમમ સજા સંભળાવવામાં આવી શકે છે પરંતુ અહીંયા સલમાન ખાનને આજે પાંચ વર્ષની સજા અને દસ હજારનો જ દંડ ફટકારવામાં આવ્યો છે તો આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અગાઉ મેં કહ્યું કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓ ઓગણીસો બોતેર એની અંદર આ જોગવાઈ છે સેક્શન ફિફ્ટી વન કે એ હેઠળ શિક્ષા કરવામાં આવે શિક્ષા કરવા માટેના ધોરણોમાં યાદી બનાવી છે એને શેડ્યુલ કહીએ છીએ આપણે અનુસૂચિ તો અનુસૂચિ એકની અંદર કાળિયારનો સમાવેશ છે બ્લેક બગ એટલી મહત્વની જાતિ છે એટલે એને શેડ્યુલ એકમાં મૂકી છે કે આનું રક્ષણ કરવું એ બહુ જ જરૂરી માનવામાં આવ્યું છે તો અનુસૂચિ એક એવી જ રીતે અનુસૂચિ બે નો ભાગ બે એના પ્રાણીઓ એવા છે કે એ પ્રાણીઓનો કોઈ પણ વ્યક્તિ શિકાર કરે અને શિકાર એટલે બંદૂક લઈને ગોળી મારવી એટલું નહીં શિકાર એટલે પ્રાણીની પાછળ તમે દોડો એને હેરાન કરો એનું ઘર તોડી નાખો કે એનું કંઈ પણ નુકસાન કરો એના શરીરના કોઈ ભાગને તમે હાનિ પણ પહોંચાડો જી 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 તો સજા એટલી ને એટલી જ છે એ તો ગોળીથી મારી નાખવાની વાત ચાલે છે ને તમે ખાલી દોડો ને તો પણ ગુનો ગણવામાં એટલું સરસ આપણા કાયદાઓએ એવી જોગવાઈ સરસ કરેલી છે ત્યારે કલમ એકાવન હેઠળની જોગવાઈમાં પહેલીવારનો ગુનો સલમાન ખાન સામૂહ આ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ એક્ટના વન્યજીવોના બે ગુના છે પહેલીવારનો ગુનો હોય ત્યારે કલમ એકાવન ની અંદર ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા છે થ્રી યર્સ અને એ સજા સાત વર્ષ સુધી થાય એટલે તમે સમજી શકો કે ત્રણ વર્ષ તો ઓછામાં ઓછી કરવી જ પડે અને સાત વર્ષ સુધી જઈ શકે અને પહેલા ગુનામાં એને દસ હજાર રૂપિયાનો દંડ કરવાનો આવે પ્રથમ ગુનાની વાત હવે એક ગુનો બીજી વાર કરે જે આ કેસમાં બીજી વારનો ગુનો છે તો બીજી વારનો ગુનો હોય ત્યારે ફરીથી ત્રણ વર્ષની ઓછામાં ઓછી સજા અને સાત વર્ષ સુધી નહીં થાય એટલે અહીં તો કદાચ સારું કહેવાય કે બે વર્ષ ઓછી થઈ જાય આ સજા સાત વર્ષ સુધી થઈ શકતી હતી અહીંયા ક્યાંક દસ હજાર રૂપિયાનો દંડ છે એ જજમેન્ટ જોયું નથી એટલે ખ્યાલ નથી આવતો પણ એમાં મિનિમમ પચીસ હજાર રૂપિયાનો દંડ છે એટલે કદાચ એ દસ હજાર રૂપિયા ગણતરી લેવાઈ હશે કોર્ટ દ્વારા એ કોર્ટ પોતે પુખ્ત છે એટલે એના જજમેન્ટ જોયા પછી ખ્યાલ આવે પણ એ પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકતો હતો હવે પહેલી સજા થયા પછી એ એને અંદર જોવું નથી પડ્યું એને જેલ જોવી જ નથી પડી આ ફરી વાર દશા જેલ થઈ રહી છે સજા થઈ રહી છે ત્યારે એને કેટલો સમય અંદર રહેવું પડે છે એ જુદી વાત છે અને ત્રીજો હિટ એન્ડ રન કેસ આપણા બધા માટે જાણીતો છે કે જેની અંદર પાંચ માણસોને મારી નાખવામાં એની પણ એને સજા નથી મળી કોઈક સેલિબ્રિટી છે ઘણા લોકો હું ટીવી જોઉં છું ત્યારે ઘણા લોકો અમદાવાદ થી વડોદરા થી નાગપુર થી બોમ્બે થી એના ચાહકો ગયા છે ચાહકો ને વિનંતી કરવાની કે તમે કયા વ્યક્તિને ફોલો કરી રહ્યા છો શા માટે ફોલો કરી રહ્યા તમારો પરિવારને કોઈ વ્યક્તિને કોઈ મારી નાખે તો શું તમે એની ફેવરમાં જશો તમે જાગૃત માણસો છો તમે ભણેલા ગણેલા છો સમજદાર છો મને આનંદ ખુશી એ વાતની થાય છે કે ત્યાં બિસ્નોય જાતિના લોકો છે બિસ્નોય જાતિના લોકો ત્યાંના સ્થાનિક લોકો છે બિચારા ભણેલા ગણેલા નથી ગામ ગામના લોકો છે એ લોકો એને કેસ સામે ઊભો કરે છે શું આપણે એમની પાસેથી ઉદાહરણ નથી લઈ શકતા આપણે પોતાની જાતને એજ્યુકેટેડ ભણેલા ગણેલા કેવી રીતે ગણીએ કે જે આપણા દેશનું જીવ છે વન્યજીવ છે જે ગૌરવ કહી શકાય એની કોઈ વ્યક્તિ સતત હત્યા કરે જે એકવાર ગુનો હોય તો કદાચ ભૂલ સમજો તમે એકવારનો ગુનો ભૂલ સમજી લો એ બબ્બે વાર કરે છે તોય આપણે એની ફેવર કરવા જઈ રહ્યા અને સેલિબ્રિટી છે એટલા માટે બીજી એક દલીલ બહુ સરસ આવી રહી છે નેતા સાહેબ જી જી બિલકુલ એ ચેરિટી કરી રહ્યો છે જી કોઈ પણ ચેરિટી કરશે એટલે એને ગુનો કરવાની છૂટ આપી દેવી પડે તો તો ચાલો ચેરિટી બધા શરૂ કરીએ ને આપણે બધા ગુના કરવાનું શરૂ કરી દઈએ તો ચેરિટી એના બચાવનું એક એ નથી કોઈ વ્યક્તિ ગમે તેવી હોય એક પણ ગુનો હોય એ ગુનો એ ગુનો છે એ વ્યક્તિ સારી પણ હોઈ શકે સેવા પણ કરતી હોય આપણે સ્વીકારી લઈએ પણ એના કારણે કોઈ છૂટ નથી મળતી

હું એક કોઈ એક ધર્મની વાત નહીં કરું તો દરેક ધર્મને એવું કહ્યું છે કે આપણા વન્યજીવોની પણ રક્ષા કરવાની જીવ એ જીવ છે એટલે માણસનો જીવ હોય તો કોઈ કાળિયારનો જીવ નથી કાળિયારના માર્યા હશે તો શું એના બચ્ચા નહીં હોય એના બાળકો ના હોય એનો પરિવાર નહીં હોય અને એના માટે કોણ ઊભો થશે કોણ બોલશે આપણે કોઈ જ બોલવું પડશે ને તો માણસ જ્યારે કુદરતે ભગવાને આપણને એક અલાયદી શક્તિ આપી છે બુદ્ધિશક્તિ આપી છે સમજ શક્તિ આપી છે ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે બીજા બધા જીવો પણ સાચવીએ તો ગમે તે લેવલની વ્યક્તિ હોય એ સેલિબ્રિટી હોય ચેરિટી કરતી હોય કે એનો બીજો ગમે તે રોલ હોય પણ ગુનો એ ગુનો કહેવાય અને એની સજા થઈ રહી હોય તો સ્વીકારવાની તૈયારી રાખવી પડે બિલકુલ અચ્છા હું એક બીજી વાત આમાં હું ઉમેરીશ જી ચોક્કસ કે વ્યક્તિ સેલિબ્રિટી છે એ કોઈ પણ ફિલ્મ એને સાના માટે કરી છે એને કમાવા માટે જ કરી છે આર્થિક લાભ મળે એને કમાવું છે સેલિબ્રિટી બની ગયા એ વાત જુદી છે કરોડો રૂપિયા કમાયા પછી પાંચસો કરોડ ત્રણસો કરોડ બસો કરોડની ફિલ્મો કર્યા પછી પચાસ કરોડનો ચેરિટી કરવી એ વાત જુદી છે એ સામાન્ય સામાન્ય બુદ્ધિ કોમન સેન્સની વાત છે કે માણસ કરોડો કમાઈને થોડા રૂપિયા આપણી સામે નાખે છે ને આપણે લોકો એને જી 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 એ સેલિબ્રિટીનું જીવન કઈ રીતનું હોવું જોઈએ આજે દુનિયાભરમાં દેશભરમાંની વાત કરીએ તો દેશભરમાં પણ ભારત દેશમાં એવા અનેક ફેમસ સેલિબ્રિટીઝ છે જેઓ દિગ્ગજો સદીના મહાનાયકોથી માંડીને આજના ઉભરતા કલાકારો સુધી એવા સેલિબ્રિટીઝ છે કે જેમને આજનો યુવા વર્ગ મોટી સંખ્યામાં ફોલો કરે છે પરંતુ ખાસ જ્યારે સલમાનની વાત આવે છે ભાઈજાન કરીને બિરદાવનારા વર્ગની વાત આવે છે ત્યારે ફક્ત ને ફક્ત ફક્ત સેલિબ્રિટીને ફોલો કરવો આ તે ક્યાંનો ન્યાય છે આ ક્યાંનો ગુનો બને છે મહત્વની બાબત છે એક સામાન્ય માણસે જો હિમનજી આજે સામાન્ય માણસ દ્વારા આ કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હોત માની લઈએ આજે આપણે અને તેની સામે આજે જે સલમાન દ્વારા શિકાર વીસ વર્ષ પહેલાં કરવામાં આવ્યો તો આજે ગુનાહિત પ્રવૃત્તિમાં જે સજા મળવાને પાત્ર આટલા વર્ષ વીતી ગયા છે શું આટલો સમય લાગ્યો હોત કાં તો પછી જે દંડ આજે સલમાનને ફટકારવામાં આવ્યો છે શું તેટલો જ દંડ સામાન્ય માણસને પણ ફટકારવામાં આવ્યો હોત કે કેમ ના એ આપણી જે અદાલતો છે આપણી કોર્ટ છે આપણી ન્યાય સિસ્ટમ છે એના માટે આપણને સન્માન માન થવું જ જોઈએ ને પ્રક્રિયા છે પ્રક્રિયા સમય લે છે એના પુરાવાઓ આધારો કોર્ટ તમારા કેસ ચાલવા આવવા જવા એ સમય માગી લેતી વાત છે અને કોઈને સજા સંભળાવવા માટે એકદમ બહુ ઝડપથી નિર્ણય લેવાઈ જાય એવું ન બને હા ક્યારેક એવી નાની મોટી વાત બનતી હોય પણ એનો મતલબ એવો નથી કે ક્યાંય ક્યાંય કોઈ ન્યાય નથી અને ન્યાય છે એવું તો આ સજા જે જાહેર કરવામાં આવી એમાં જ આપણને ખબર પડે છે કે આપણી ન્યાય પ્રણાલી કેટલી ઉચ્ચ છે ઓકે જ્યારે ગરીબ માણસની વાત આવે છે ત્યારે કાયદો તો એનો એ જ છે આ જે લોકો સપોર્ટ કરી રહ્યા છે કે આ જે સેલિબ્રિટીને સપોર્ટ કરે જે માણસો ગરીબ માણસોના આવા કોઈ ગુનામાં ક્યાંય સપોર્ટ કરતા જોવા મળ્યા હોય તો મને બહુ આનંદ થશે કે ચલો તમે એવી વ્યક્તિને પણ સપોર્ટ કરી રહ્યા છો કે જે ગરીબ છે અભણ છે પણ અહીં તો ગરીબ ને અભણ કહી શકાય જાતિને લોકો જાણતા નથી એમના નિયમો છે એમાં જાતિની સ્ત્રીઓ કહેવું પડે કે જ્યારે કાળિયારની માં મરી જાય બચ્ચું નાનું હોય ત્યારે એ સ્ત્રીઓ પોતાનું દૂધ પીવડાવીને કાળિયારને ઉછેરે છે તો એ સ્ત્રી કેવી હશે કે જે પોતાના બાળકને જે સ્તનથી દૂધ પીવડાવે છે ને એ જ સ્તનથી એ પોતે કાળિયારને દૂધ પીવડાવે છે આ સંસ્કૃતિ કહેવાય ને આ સમજ કહેવાય ને આ શિક્ષિતતા કહેવાય એવા ઉદાહરણો આપણે લેતા નથી આપણે એમ કહીએ કે બિસ્નો જાતિને તો ઘણા હજી ખબર નહીં હોય કે આનું રક્ષણ કરવા માટે આ કેસ માટે કેટલી મહેનત કરી એ લોકો અત્યારે એને એ કરી રહ્યા છે એમનામાં આનંદ થયો છે એ ખુશી પણ છે કાળિયારને બચાવવા માટે કોઈ એક સામાન્ય જાતિ ગણી શકાય આપણે સામાન્ય નહીં કહું તો મને બોલવામાં પણ દુઃખ થાય છે કારણ કે એ લોકો જીવો માટે આટલું જો રક્ષણ આપતા હોય તો ના જેવી ઉચ્ચ વ્યક્તિઓને એવી ઉચ્ચ જાતિ કોઈ નથી તો એવી વ્યક્તિઓના ઉદાહરણ કેમ આપણે નથી લેતા કેમ આપણે એવી વ્યક્તિના ઉદાહરણ લઈએ છીએ કે જેને કાયદાનું છડેઆમ ઉલ્લંઘન કર્યું છે એને આપણે કેવી રીતે મદદ કરી શકીએ બિલકુલ બિલકુલ ફોરેસ્ટ કન્ઝર્વેટરની સાથેની ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છે મહત્વની બાબત છે હિમનજી આજે નાની નાની બાબતોમાં ન્યાયઘરના દરવાજા ખખડાવવામાં આવે છે પોતાના ની રોટલી ગોલ નથી થતી કાં તો પછી એક અમુક સાઇઝથી વધારે જાળી રોટલી ખવડાવતા તો આવા પણ અમુક નાના નાના કિસ્સાઓ સાથે આજે જે કપલ છે નવા યુવાનિયાઓ છે તે ન્યાયતંત્રના દરવાજા ખખડાતા આવ્યા છે પરંતુ આ જે મહત્વનો કેસ ડિસ્કસ કરી રહ્યા છે અને આજે જે કેસમાં વીસ વર્ષ બાદ આખરે ન્યાયતંત્ર દ્વારા જે ડિસિઝન આપવામાં આવ્યું છે હવે સલમાનના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ આ મામલાને સેશન્સ કોર્ટમાં આગળ પડકારશે સાથે જ તેમણે જામીનના અરજી પણ કર્યા છે અને જામીનની અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી પણ હાથ ધરાશે તે મામલે શું લાગે છે કે હવે આગળની પ્રક્રિયા કેસમાં કઈ રીતે આગળ વધી શકે સમગ્ર વાત એક પહેલી વાત તો એ છે કે અપીલ કરવા માટે એમને પોતે ન્યાય ન્યાયાલય જ એ જ એ ન્યાયાલય પોતે એને એ પણ હક આપી રહી છે એટલે એ જામીન માટે અરજી કરે અને જામીનની અંદર ક્યારેક એવા કારણો જોવાય વ્યક્તિને આ આજે ચેરિટીની વાત છે કે બીજું એનું થયેલી ભૂલની વાત છે એવી બાબતો કદાચ એક રીતે ધ્યાને લેવાય તો એમને જામીન મળી પણ શકે છેવટે ત્યાં ન્યાય યાધીશ છે એમની સામે કઈ બાબતો મૂકવામાં આવે છે અને ન્યાયાધીશને ક્યારેક પોતાની રીતે પણ એવું લાગતું હોય કે ભાઈ આની અંદર આ પ્રમાણેનું એ કરી શકાય એમ છે તો એ પ્રમાણનું નિર્ણય લેવાય તો એ કંઈ ખોટું પણ નથી પણ વાત આખી એમાં ફરીથી આપણા એ એ જ એ જ બને છે કે આવા ગુનાઓ માટે સેલિબ્રિટીની પોતાની પણ એક ફરજ છે સમજ છે કદાચ ખરેખર તો મને એવું લાગે કે એને એમને પોતે એમ કહેવું જોઈતું હતું કે આમે કૃત્ય કર્યું છે આવું કૃત્ય આપણે લોકોએ નહીં કરવું જોઈએ આ મારી ભૂલ છે મારી પાસે પૈસા છે શક્તિ છે હું લડી લઉં છું ક્યારેક લોકો એવા વાતો કરે છે કે આ બધી બાબતો ખોટી ઊભી કરી દીધેલી છે તો એવું બધું ખોટું ઊભું કરવા માટેના કોઈ એવા મને તો કોઈને કોઈને રસ હોય એવું દેખાતું નથી અને જ્યારે બબ્બે ત્રણ ત્રણ કિસ્સાઓમાં ખોટું હોય તો તો પછી એટલી બધી તો મોટી નથી હોતી એક કિસ્સામાં કદાચ ક્યાંક ભૂલ હોય પણ જ્યારે એને ત્રણ ત્રણ કેસ કર્યા છે એના પુરાવાઓ છે એ વાતો પણ આપણે માનવા તૈયાર નથી અને ફક્ત એમનો બીજી એક નતાશાબેન વાત એ છે કે આપણે અંદર આપણા યુવાનોની અંદર આજે એવા યુવાનો પણ છે કે જે લોકો વન્યજીવોના રક્ષણ માટે પોતે આગળ આવી રહ્યા છે આગળ આવી રહ્યા છે એ લોકો એવી જગ્યાઓએ કામ કરે છે એવી જગ્યાએ હું ઉદાહરણ આપું કે ગાંધીનગર સુરત અમદાવાદ વડોદરા એક સામાન્ય સાપ કોઈના ઘરમાં નીકળે ઝેરી સાપ હોય તો આવા યુવાનો પોતાના પૈસે મોટર લઈને જાય છે ઝેરી સાપને પકડે છે પોતાના જીવના જોખમે જો ઉદાહરણ લેવું હોય ને સેલિબ્રિટી તો આ છે ચેરિટી છે ને તો આ છે કે જાઓ કે ક્યાંય કોઈ જગ્યાએ આ ઉતારાણની અંદર પક્ષીઓ ઘવાયા ત્યારે હજારો યુવાનો પોતાની મોટર લઈને એવા પક્ષીઓને આઠથી દસ હજાર પક્ષીઓને આ યુવાનો સેલિબ્રિટી છે સેલિબ્રિટી ફિલ્મોમાં નૃત્ય ડાન્સ કરીને કરોડો રૂપિયા કમાવા એ સેલિબ્રિટી છે પણ તો એ સેલિબ્રિટીએ પોતે પોતાની જવાબદારી સમજીને કે જોઈએ કે મારી ભૂલ છે આવું કોઈ ન કરે મારું કોઈ ઉદાહરણ ના લે કાલે તમારું ઉદાહરણ લઈને લોકો બંદૂકો લઈને મારવા નીકળી પડે એવી વાત બની શકે બિલકુલ બિલકુલ એટલે કે ક્યાંક જે રીલ લાઈફમાં સલમાન ખાન પોતે જે પ્રત્યાર્પણ કરે છે કેટલાક બધા દુશ્મનોને પોતે બંદૂક લડીને એક હીરોઈક ફિગર આજે પોતાના ચાહકોમાં બનાવી છે અને ખાસ કરીને નાના બાળકો આવી બાબતોને અનુસરતા આવ્યા છે હેમંતજી જે રીતે આપે ખૂબ જ સરસ એક જે નિવેદન કર્યું છે આ મામલે એવું કહી શકાય કે માનવતાની માનવતાની દ્રષ્ટિએ આજે જો સલમાન ખાન પોતે મીડિયાની સમક્ષ આવીને અને પોતે એવું નિવેદન કરે કે તેમના દ્વારા થયેલી ભૂલ ભવિષ્યમાં કોઈ પણ યુવાનો દ્વારા નહીં તેને અનુસરવી તે એક રીતે માનવતાભર્યું પગલું હશે જોકે આ કેસમાં સલમાન ખાનને પ્રોત્સાહન આપવાના કેસની સાથે જ સૈફ અલી ખાનથી માંડીને તબુ અને સોનાલી બેન્દ્રે અને સાથે જ નીલમ ઉપર પણ આ કેસ ચલાવવામાં આવ્યો હતો તેઓને પણ દોષિત કરાર ઠેરવવામાં આવ્યા હતા પરંતુ આખરે આજે જે જજમેન્ટ આવ્યું છે આજે જે ફાઇનલ ડિસિઝન આવ્યું છે જોધપુર કોર્ટ દ્વારા આ બધાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે સલમાન ખાનને દોષિત જાહેર કરાયા છે આપ આને કઈ રીતે જોશો હિમનજી ના કોર્ટ અને કોર્ટના ન્યાયાધીશો પોતે બહુ જ પુખ્ત હોય છે બહુ જ સમજદાર હોય છે અનુભવી બધા હોય છે અને એ બધા એમની સમક્ષ રજૂ થતા પુરાવાઓ અને આખી કેસ અને ગુનાની ઘટનાક્રમ બાદ એમને ઘણી બધી વસ્તુઓ પોતે સમજતા હોય છે એટલે આની અંદર જે કંઈ એમને કોર્ટે નિર્ણય આપ્યો હોય તે એ પુખ્ત નિર્ણય હોય અને એની અંદર કોઈની એ પ્રકારનું ન હોય એટલે જે નિર્દોષ છે એ ખરેખર નિર્દોષ જ હશે અને કોઈ એવા ભાવથી કદાચ સાથે ગયેલા હોય અને એવું ન હોય એવું ધ્યાને લેવાયું હોય આમાં બિલકુલ એટલે કે ક્યાંક વીસ વર્ષ બાદ પણ આખરે જે ડિસિઝન આપવામાં આવ્યું તેને આજે મિક્સડ રિએક્શન્સ ભણી રહ્યા છે એમ ક્યાંક બિશ્નોઈ સમાજમાં ફટાકડા ફોડીને ખુશીની લાગણી વ્યક્ત કરાઈ રહી છે તો ક્યાંક સલમાનના ચાહકો નારા લગાવી રહ્યા છે કે સલમાનને રિહા કરો એકંદરે હવે સેશન્સ કોર્ટ આ મામલે કઈ રીતના ચુકાદાઓ સંભળાવે છે ભવિષ્યમાં તેના પર સૌ કોઈની નજર રહેલી છે જે વન્ય લાઈફની જે સુરક્ષા કરવાનો મોકો છે આજે આપ શું માનો છો કે ભણતરમાં

ની આજે હું સરાહના કરીશ કે તમે આજે જે આ ચર્ચા કરી રહ્યા છો બહુ તટસ્થ છે બહુ તટસ્થ છે ઘણી જગ્યાએ મેં જોયું છે કે ફક્ત એક સેલિબ્રિટીની ફેવર કરવા માટે તમે એવા જ ઓપિનિયન્સ બતાવો છો એવા જ રિવ્યૂ બતાવો છો કે જેની અંદર લોકો એમ કહે છે કે એને છોડ દેવો જોઈએ મુક્ત કરો સામે પક્ષે વન્યજીવોના પક્ષે માધ્યમો પણ મદદરૂપ બને આપણી શિક્ષણ વ્યવસ્થા પણ મદદરૂપ થાય માતા પિતાના સંસ્કારો હોય અને અમારા વિભાગનું જો આપણે વાત કરું તો વન વિભાગ પ્રકૃતિ શિક્ષણ શિબિરો કરે છે સ્કૂલના બાળકોને વર્ષે અમારે ત્યાં સાતસોથી આઠસો શિબિરો થાય છે ચાલીસ હજારથી પચાસ હજાર બાળકોને અમે કુદરતમાં ફેરવા લઈ જઈએ છીએ વન્યજીવોનું કેવી રીતે રક્ષણ કરવું વનસ્પતિઓ પક્ષીઓને ઓળખવા ગુજરાત સરકારે અત્યારે કરુણા અભિયાન હેઠળ ઉત્તરાયણની અંદર પક્ષીઓ બચાવવાનું બહુ મોટું અભિયાન હાથ ધર્યું અને ઘણા બધા પક્ષીઓને આપણે બચાવી શક્યા એવી જ રીતે હમણાં વિશ્વ વન્યજીવ દિવસ ઉજવાયો એવી રીતે હવે આપણે વન્યપ્રાણી સપ્તાહ ઉજવીશું તો આપણે વન્યપ્રાણી સપ્તાહ ઉજવીએ છીએ જે ગાંધીજીના જન્મ બીજી ઓક્ટોબરથી શરૂ થાય અને સાત દિવસ લઈએ છીએ આપણે ગાંધીજી પોતે એક અહિંસાના પૂજક અને એક પ્રતિક સમાન હતા જેને વિશ્વ પ્રતિક કહીએ કે આખું વિશ્વ જ્યારે એનું ઉદાહરણ લઈ રહ્યું છે ત્યારે ગુજરાત પોતે વન્યજીવોના રક્ષણમાં આપણે ત્યાં સિંહોની સંખ્યા વધી રહી છે આપણે ત્યાં કાળિયાર કહીએ ગોળખર કહીએ કે બીજા જે પણ વન્યજીવો છે એનું આપણી સરકાર આપણા વિભાગ દ્વારા બહુ સારી રીતે એનું રક્ષણ થઈ રહ્યું છે અને આપણે ત્યાં સુરક્ષિત ગુજરાત કહેવાય વન્યજીવો માટે કારણ કે એની સંખ્યા પણ વધી રહી છે અને સિંહના કેસની હું વાત કરીશ કે આ જ રીતના સિંહોનો કેસ હતો ત્યારે આપણા જે તે સમયના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે શાસણની અંદર બેથી ત્રણ વાર રૂબરૂમાં મુલાકાત લીધી અને સિંહોનો શિકાર થયો છે એને રોકવા માટે એની તપાસ કરવા માટે અને એના ગુનેગારોને દંડ થાય એ માટે પોતે નરેન્દ્ર મોદી સાહેબ પોતે એક સીએમ તરીકે સ્થળ ઉપર જઈ અને સ્પેશિયલ પોલીસ વિભાગની ફોરેસ્ટની ટીમો નક્કી કરી અને એમણે જે રસ લીધો ત્યારે આપણે ગુજરાતની અંદર સિંહોના શિકાર કરનાર લગભગ વીસથી ત્રીસ જણાને કોર્ટે સજા કરી છે એ મામલો એટલો બધો ચગ્યો નહોતો ખરેખર એ મામલો પણ એવો હતો કે જે ગુજરાતનું ગૌરવ હતું કે એક રીતે ગૌરવ હતું કે ભાઈ ગુનો કર્યો એને આપણે શિક્ષા કરવા સુધીના પગલાં લઈ શક્યા અને સરસ તપાસ કરી અને એક ઉદાહરણ બેસાડ્યું બિલકુલ એટલે કે ગુજરાતના જેવા અનેક કિસ્સાઓ આપણે ભૂતકાળમાં પણ જોયા છે હેમંતજી કદાચ આપણ મારી વાતને સમર્થિત થશો કે ગુજરાતમાં અનેક વખતે જ્યારે ગીર સેન્ચ્યુરીમાં જ્યારે પ્રજા નિહાળવા માટે જતી હોય છે સિંહોને ત્યારે પણ તેમને આડકતરી રીતે હેરાન કરવા પોતાની ગાડીમાંથી હોર્ન મારીને કાં તો પછી રાતના સમયે લાઇટ અને ડીપર્સ ચાલુ કરીને જ્યારે તે પ્રાણીઓને આડકતરી રીતે હેરાન કરવાના એટલે કે આવા અનેક કિસ્સાઓ બનતા આવ્યા છે પરંતુ આજના કેસ ઉપરથી એવું ચોક્કસ વર્તાઈ રહ્યું છે દર્શક મિત્રો